નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો આપણે યુનિટ 3 માં બે ચેપ્ટર કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ હવે આ યુનિટ 3 નું ત્રીજું ચેપ્ટર છે જે છે કર્મચારીનો જુસ્સો ઇંગ્લિશમાં આપણે એને કહીએ એમ્પ્લોયી મોરલ તો હવે આપણે ઓલરેડી કર્મચારી નું જે મૂલ્યાંકન છે એની વાત કરી આપણે ભરતીની વાત કરી બદલીની વાત કરી અપકર્સની વાત કરી હવે આપણે કર્મચારી જુસ્સાની વાત કરીશું તો અહીંયા આપણને એક વાક્ય આપ્યું છે કે જુસ્સો એ કર્મચારીઓની પોતાના સાહસ તરફની માનસિક અને મહત્વો અને જુસ્સો વધારવા માટેના ઉપાયો આ ચાર પોઈન્ટ આપણે આ ચેપ્ટરમાં ડિસ્કસ કરવાના છે સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું જુસ્સો એટલે શું તો અહીંયા આપણે જુસ્સા ની વાત કરવા માટે જો વાંચવા જઈએ તો કર્મચારીઓના અનેક પ્રશ્નોનો અભ્યાસ કાર્યક્ષમતા સુધારવા ઉપયોગી છે કર્મચારીઓનો જુસ્સો આવો જ એક પ્રશ્ન છે સામાન્ય રીતે કર્મચારીના ઊંચા જુસ્સાને નીચેના શબ્દોમાં વર્ણવી શકાય મારી કંપનીમાં કામ કરવું ખરેખર આનંદદાયક છે મારી કંપની એક પ્રથમ કક્ષાની કંપની છે જુસ્સો એ શબ્દની ચોક્કસ વ્યાખ્યા આપવી મુશ્કેલ છે તે એક માનસિક ખ્યાલ છે તે સંતોષની પરિસ્થિતિ છે શ્રી ઓર્ડર જણાવે છે કે જ્યારે કામદારોમાં અસંતોષ અને હતાશાનું પ્રમાણ ઓછું હોય ત્યારે તેનામાં વધુ પ્રમાણમાં જુસ્સો હોય છે જ્યારે તેનામાં અસંતોષ વધુ હોય ત્યારે જુસ્સા જુસ્સાનું પ્રમાણ ઓછું હોય છે ટૂંકમાં જુસ્સો એટલે કામ કરવાની ધગશ અને ઉત્સાહ જેમ કામદારોમાં કામ કરવાનો ઉત્સાહ વધુ હોય તેમ તે એકમ ની સફળતા વધુ એ દેખીતું છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જુસ્સા ની વાત કરવાની છે કે ભાઈ કર્મચારીઓ કામ કરવા માટે કેટલા સંતુષ્ટ છે એમનો જુસ્સો કેવો છે અહીંયા આપણે અલગ અલગ વ્યાખ્યા આપી છે આપણે વ્યાખ્યાની વાત કરીશું વ્યાખ્યાન જુસ્સા ની કોઈ ચોક્કસ વ્યાખ્યા આપવી મુશ્કેલ છે છતાં જુદા જુદા લેખકોએ તેની વ્યાખ્યા નીચે મુજબ આપી છે આપણને અહીંયા બે વ્યાખ્યા આપી છે એક ડોક્ટર જ્યોર્જ ટેરી જણાવે છે કે જુસ્સો એટલે વ્યક્તિઓની પોતાની સાહસ તરફની માનસિક અને લાગણીની પરિસ્થિતિ અને શ્રી આલ્ડ્રીચ લખે છે કે જુસ્સો એટલે કોઈ અમુક વ્યવસ્થા તંત્રમાં સંતોષ સાથે ચાલુ રહેવાનું તેમજ તેના હેતુઓને સ્વેચ્છાપૂર્વક પાર પાડવા મહેનત કરવાનું વલણ એટલે જુસ્સો એટલે કે તમે જે કાંઈ પણ ધંધાકીય કે એકમમાં કામ કરો છો એક એકમના જેવા પણ હેતુઓ છે એ સિદ્ધ કરવા માટે તમે જે પ્રકારની મહેનત કરો છો એ તમારો જુસ્સો છે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીશું ઊંચા જુસ્સાની અસરો અને મહત્વ જુસ્સો ઉત્પાદન ઉપર સીધી અસર કરે છે કામદાર કામદારની કામ કરવાની ઈચ્છા અને સહકારની ઈચ્છાને પણ અસર કરે છે આમ આ રીતે જુસ્સો ઉત્પાદન વધારે માલિકોને ફાયદો કરે છે એટલું જ નહીં પરંતુ કામદારને વધુ વેતન મળે છે તેમજ તેમનું જીવન ધોરણ પણ ઊંચું આવે છે જુસ્સાનો વિચાર સારી રીતે સમજવા એ જાણી લેવાની જરૂર છે કે જુસ્સો અન્ય પ્રવૃત્તિઓનું પરિણામ છે તે સુખ જેવી વસ્તુ છે જેમ અમુક વ્યક્તિઓને જ્યારે જેમ અમુક પ્રવૃત્તિઓનું પરિણામ પરિણામે સુખ મળે છે તેમ જુસ્સો પણ અમુક પ્રવૃત્તિઓનું પરિણામ છે દાખલા તરીકે નેતાગીરી કામગીરીની યોગ્ય પરિસ્થિતિ અથવા અને યોગ્ય વેતન દ્વારા જુસ્સો ઊંચો ટકાવી શકાય કદાચ એમ કેવું ખોટું નથી કે ઊંચો જુસ્સો ઔદ્યોગિક સાહસ માટે ઈચ્છનીય થયે છે એટલે જ જુસ્સા ને વધુમાં વધુ મહત્વ અપાઈ રહ્યું છે અને તે સુધારવાના ઉપાયો પણ શોધાઈ રહ્યા છે સંચાલકો માટે ઊંચા જુસ્સાની નીચેની અસરો નોંધપાત્ર છે હવે આપણે એ અસરો જોવાની છે

બગાડ ઓછો થાય અને ઉત્પાદનની પડતર ઘટે છે ઉત્પાદનના નક્કી કરેલ લક્ષ્યકોને પણ પહોંચી શકાય છે પછી આપણે જોઈશું ઊંચો જુસ્સો ફરિયાદોની સંખ્યા પણ ઘટાડે છે ઊંચો જુસ્સો સંતોષકારક સંબંધોનું પરિણામ છે એટલે સ્વાભાવિક જ છે કે જ્યાં જુસ્સો ઊંચો હોય ત્યાં ફરિયાદો ઓછી રહેવાની અને પાંચમું છે ઊંચો જુસ્સો કામદારોનો બદલી દર ઘટાડે છે ઊંચા જુસ્સાવાળો કામદાર વર્ગ એટલો સંતોષી અને સહકારી ભાવનાવાળો કામદાર વર્ગ

જો કર્મચારીઓ સંચાલકોની વાત સમજવા તૈયાર હોય પોતાનું કાર્યનું મહત્વ સમજવા તૈયાર હોય તેઓ સારા સારનો વિચાર કરી શકતા હોય તો જુસ્સો ઊંચો ટકી રહે છે સંચાલકોનું વલણ જુસ્સો બંને પક્ષોના વલણ પર આધારિત છે જેમ કર્મચારીઓ સમજવાવાળા હોય તો જુસ્સો ઊંચો રહે છે તેમ સંચાલકોનું વલણ પણ યોગ્ય હોવું જરૂરી છે પરંતુ વેતન આપવું કલ્યાણ યોજનાનો અમલ કરવો કામગીરીની પરિસ્થિતિનો યોગ્યતા રાખવી

પરંતુ કર્મચારીઓ શું માંગે છે તેનો એકમાત્ર જવાબ નથી તપાસ પછી એમ માલુમ પડે છે કે કર્મચારીઓની જરૂરિયાત મનોવૈજ્ઞાનિક અને બાહ્ય બંને છે તો જુસ્સો વધારવા માટેના ઉપાયોમાં આપણને અમુક પોઈન્ટ આપે છે આપણે વન બાય વન ડિસ્કસ કરીશું સૌથી પહેલા સારો ઉપરી અધિકારી એ તેમની પ્રાથમિક જરૂરિયાત છે કર્મચારીઓ એમ ઈચ્છે છે કે તેમને તેમને સારો નેતા મળવો જોઈએ સ્પષ્ટ અને સંપૂર્ણ સૂચનાઓ મળવી જોઈએ અને જ્યારે જરૂર પડે ત્યારે યોગ્ય સલાહ સૂચનો પણ મળી રહેવા જોઈએ પછી વિદ્યાર્થી મિત્રો આપણને અહીંયાં કીધું છે કે મોટા ભાગના કર્મચારીઓ એમ ઈચ્છે છે કે પોતાની શક્તિ અને ટેકનિકલ જ્ઞાનનો રોજરોજના કાર્યમાં ઉપયોગ થવો જોઈએ દાખલા તરીકે કુશળ કારીગરને બિનકસુલ કામ કુશળ કામ સોંપવામાં આવે તો તે અસતોષ થાય છે પછી ભલે તેને કુશળ કારીગર જેવો પગાર આપવામાં આવે પછી ત્રીજું છે જે કામમાં કર્મચારીને રસ હોય તેવું કામ તેને સોંપવામાં આવે તો તેઓ આનંદથી અને સંતુષ્ટથી કાર્ય કરશે સામાન્ય રીતે જે વ્યક્તિ જે કાર્ય માટે લાયક હોય

નંબર પાંચ સારી કાર્યની સારી ભૌતિક સ્થિતિ કર્મચારીઓ સામાન્ય રીતે ઈચ્છે છે દાખલા તરીકે પ્રકાશની સારી વ્યવસ્થા સ્વચ્છતા હલન ચલન માટે અનુકૂળ પૂરતી જગ્યા ઓછી ભીડ વગેરેને કારણે કર્મચારીઓ ઉત્સાહપૂર્વક કામ કરે છે અને એને તેને કારણે જુસ્સામાં પણ સુધારો થાય છે છઠ્ઠો પોઈન્ટ આપણને આપ્યો છે કે ભાઈ વાતચીત કરવા માટે પૂરતી તક સુધારા સૂચવવા માટેની તક અને પોતાની ફરિયાદો સ્પષ્ટ રીતે રજૂ કરવાની તક કર્મચારીઓ ઈચ્છે છે જો આવી પૂરતી તકો તેમને સોંપવા આવે તો કર્મચારીનો જુસ્સો ઊંચો રહે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જોઈશું કે કર્મચારીનો જુસ્સો ઊંચો રાખવા માટે ઉપર જણાવેલી તેમની મૂળભૂત જરૂરિયાતો સંતોષવાના પ્રયત્નો કરવા જોઈએ દાખલા તરીકે સારા કામની કદર કરવા માટે અસરકારક સુપરવિઝન હોવું જોઈએ અને કામનો પૂરતો રેકોર્ડ રાખવો જોઈએ જેના આધારે કામદારોને વળતર આપી શકાય બીજો કર્મચારીને લગતા પ્રશ્નોની ચર્ચા માટે પણ સૂચન પદ્ધતિ અને કર્મચારીની સમિતિની વ્યવસ્થા હોવી જોઈએ નોકરીની સલામતી માટે કર્મચારી તક મળવી મળી રહે તેવી રીતે વિકાસ થતો રહેવો જોઈએ પછી કીધું છે આર્થિક સલામતી માટે યોજના અને ભાગ વગેરેની જોગવાઈઓ કરવી જોઈએ કંપની અંગે તેમને માહિતી પૂરી પાડવા કંપનીએ સામયિક શરૂ કરવું જોઈએ અથવા બુલેટિન બોર્ડ રાખવા જોઈએ ટૂંકમાં કંપનીના સંચાલકોનો ઊંચો જુસ્સો લાવવા માટે હંમેશા કંપનીના સંચાલકોએ અ કર્મચારીઓનો જુસ્સો ઊંચો લાવવા હંમેશા પ્રયત્નશીલ રહેવું જોઈએ તો વિદ્યાર્થી મિત્રો બહુ જ નાનકડો પાઠ હતો અને નાનકડા પાઠમાં આપણે જોયું કે ભાઈ જુસ્સો શું છે જુસ્સા નું મહત્વ શું છે એની અસરો શું છે અને જુસ્સાને અસર કરતા પરિબળો શું છે અને કર્મચારીઓનો જુસ્સો ઊંચો ટકાવી રાખવા માટે શું શું કરવું જોઈએ એ બાબતની આપણે ચર્ચા કરી હવે આપણે તમારા એચ માં ત્રીજો યુનિટ પૂરો કરી ચૂક્યા છીએ હવે આપણે એક જ યુનિટ બાકી છે યુનિટ નંબર ચાર જે આપણે આવતા લેક્ચર માં જોઈશું